10 વાગીને 10 મિનિટ થઈ રહી છે. સીએન વિદ્યાલયના પ્રિન્સિપાલ હિતેન્દ્ર ત્રિવેદી સાથે વાતો થઈ ગઈ. એચબી કાપડિયા સ્કૂલ્સના ટ્રસ્ટી હર્ષ કાપડિયા ઇઝ અ વેરી યંગ વેરી બ્રાઇટ બોય, 24 વર્ષના જે હર્ષ કાપડિયા, એમની સાથે વાતો થઈ. હવે આઈએમ અમદાવાદના પ્રોફેસર ધીરજ શર્મા સાથે પણ વાતો થઈ અને અત્યારે મારી સાથે મિર્ચી સ્ટુડિયોમાં છે મનન ચોકસી, ઉદગમ સ્કૂલના ટ્રસ્ટી છે. ગુડ મોર્નિંગ મનનભાઈ. ગુડ મોર્નિંગ. કેટલું અઘરું હોય છે સ્કૂલ ચલાવવું? ઘણા લોકોને બહુ સરળ લાગતું હશે. કેટલું અઘરું હોય છે એઝ અ ટ્રસ્ટી, ઇફ યુ હેડ ટુ ટેલ પીપલ? એક પેરેન્ટને, એક ચાઇલ્ડને 24 કલાક સાચવવાનું જેટલું અઘરું હોય એનું એના 6 કલાક અમે સાચવતા હોઈએ છીએ. એવા હજારો છોકરા ભેગા કરો એટલું અઘરું. હવે બે પોઈન્ટ તમારા તરફથી ફોર ધ કમિંગ 5 યર્સ. સરકાર ભલે ગમે તે આવે પણ આપણી એક્સપેક્ટેશન શું છે એજ્યુકેશન સેક્ટરમાં, શું થવું જોઈએ? એક એજ્યુકેશન સેક્ટરની જરૂરિયાત એ છે કે છોકરાઓ ભણી પ્રાઇમરી એજ્યુકેશનમાંથી જાય કોલેજમાં, તો કોલેજમાં જવાની જે એન્ટ્રન્સ એક્ઝામિનેશન છે એ વારે વારે બદલાયા કરે છે. તો મારા હિસાબે એવું હોવું જોઈએ કે બધી ઓલ પાર્ટી મિટિંગ થવી જોઈએ અને વી શુડ ફોર્મ અ સ્ટ્રેટેજી કે આવતા કમિંગ યર્સમાં ઓલ ઓવર ઇન્ડિયા કેવી રીતે કોલેજ ઇન્ટેક લેશે. તો જયારે એવું થાય, મને થોડાક દિવસ પહેલા એક નોટેડ કાર્ડિયોલોજીસ્ટનો ફોન આવ્યો કે મારા છોકરાને હું કયા બોર્ડમાં મૂકું જેનાથી એને ડોક્ટરમાં એડમિશન મળે. હવે જો એક નોટેડ કાર્ડિયોલોજીસ્ટ એ ફિગર આઉટ ના કરી શકતો હોય તો આમ આદમીનું તો શું રિસોર્સિસ હોય એની પાસે? આ કન્ફ્યુઝન ઘણા બધા લોકોનો હોય છે કે બાળકને આઈસીએસસીમાં મૂકવું, સીબીએસસીમાં મૂકવું, ગુજરાત બોર્ડમાં મૂકવું અને પછી ઇન્ટરનેશનલ બોર્ડ પણ કંઈક અલગ છે. અને જેમ જેમ સરકાર આવતી જાય તેમ તેમ બદલાતું બી જાય છે એનો કોટા. એટલે આવનારા 15 વર્ષ પછી કયા બોર્ડની ડિમાન્ડ વધારે હશે અને શું કરવાનું એના માટે તો હું બી ક્લિયર નથી. ઓકે, સેકન્ડ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ ઇઝ દેટ ઇન માય બ્રીફ એજ્યુકેશન કેરિયર ઓફ 10 યર્સ આઈ હેવ બીન એપ્રોચ બાય ઓલમોસ્ટ 25 બિઝનેસ પીપલ કે જેમને સોસાયટી માટે કંઈક સારું કરવું હોય ને સ્કૂલ કરવી હોય. પણ હવે અત્યારના રૂલ્સ એવા છે કે એકવાર તમે જો સ્કૂલ બનાવવા માટે પૈસા નાખો તો યુ કેનોટ ગેટ ઇટ બેક. એ પ્રોફિટ તો ભૂલી જાઓ, જે પૈસા નાખ્યો એ બી પાછા ના મળે. એટલે મારું મંતવ્ય એવું છે કે ઇટ શુડ બી લિટલ બીટ લિબરલાઇઝ. મારા હિસાબે જો પબ્લિક અને પ્રાઇવેટ બે જણ હાથ જોડાય, વી કેન ડુ અ લોટ બેટર ઇન એજ્યુકેશન સેક્ટર એટ ધ કન્ટ્રી એઝ અ હોલ. મનન ચોકસી, ઉદગમ સ્કૂલના ટ્રસ્ટી, મિર્ચીના સ્ટુડિયોમાં થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ ઓવર અને તમારો ઓપિનિયન આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.